સંસ્થિતા નમો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મારા ભારત દેશના સૌ દેશ પ્રેમીઓને જય હિન્દ મિત્રો આપ સૌ જાણો છો કે આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ જેવી મહામારીના સંકટમાં ઘેરાયેલ છે અને એવા મહા સંકટના સમયમાં વિશ્વના અતિ સદ્ધર દેશો પણ હાર માની ચૂક્યા હોય ત્યારે ભારત દેશમાં પાસે ભારત દેશ પાસે આનો શું ઉપાય હોઈ શકે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આમાંથી બચવા માટેના ઉપાયો બતાવ્યા છે તેમ ઘરમાં રહો સુરક્ષિત રહો અને શાસક પ્રશાસક ડોક્ટર પોલીસ અધિકારીઓનો પણ આપણને પૂરો સહયોગ મળી રહ્યો છે ત્યારે મોદી સાહેબની વાતને સમર્થન આપી આપણી ભારતીય નાગરિકની માનવતા રૂપી ફરજ બજાવી તેમને પૂરો સહકાર મળી રહે તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ મિત્રો એક બ્રાહ્મણ તરીકે મારી આપ સર્વને અપીલ છે કે આપ સૌ સરકાર શ્રીના આદેશ મુજબ ઘરમાં જ રહો સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા પોલીસ કે ડોક્ટર જેવા અધિકારીઓનો પૂરો સહકાર આપો યાદ રાખો કે જિંદગી એટલી સસ્તી નથી કે જલ્દી પાછી મળી જાય માટે સુરક્ષિત રહો પરિવારને સલામત રાખો સારું જીવો સુરક્ષિત જીવો અને આસપાસમાં રહેલા ગરીબ પરિવારનું પણ ધ્યાન રાખો ઘર માં રહીને પણ ટીવી કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો તમારા ઇષ્ટદેવનું ભજન કરો ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો આપણા વડાપ્રધાન શ્રીએ જણાવ્યું છે કે આવતી પાંચ એપ્રિલ રવિવારના રોજ રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરની બધી જ લાઇટો બંધ કરી ઘરના દરવાજા પાસે અથવા બાલ્કનીમાં જઈ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ અને ઈષ્ટ ચિંતન કરવું આથી પ્રદૂષણ વગરની હવા ઘીના દીવામાંથી નીકળતો શુદ્ધ અને પવિત્ર ધુમાડો આરોગ્ય સારું બનાવશે દીવો અગ્નિનું સ્વરૂપ છે તેનાથી તેજસ્વીતા પણ મળશે અને વીજળીનો પણ બચાવ વીજળીનો પણ બચાવ થશે જેથી આપી સહકાર આપી સાથે મળી મા ભવાનીને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સૌનું આરોગ્ય સારું રહે અને ખૂબ જલ્દીથી આ વિશ્વમાં આવેલા મહામારીના સંકટમાંથી સૌ મુક્ત થઈએ જય ભવાની વંદે